પ્રમાણે શહેરી જમીનમાં સમાવેશ થાય છે અને એ શહેરી જમીન એ આપણા માટે સંપત્તિ ગણાય. મિત્રો, આપણે આગળ જોઈએ કે કેટલાક અપવાદરૂપ કેસ છે કે જે શહેરી જમીન હોવા છતાં પણ જમીન શબ્દમાં એનો સમાવેશ થતો નથી, મતલબ કે એને જમીન શબ્દમાંથી મુક્ત કરેલી છે. છે શહેરી જમીન, પણ એના માટે જમીન શબ્દ બોલાતો નથી. આ ચર્ચા પછી આપણે થોડી ચર્ચા કરીશું જે રહેઠાણ માટેનું મકાન અને શહેરી જમીન બંનેની તુલના કરીશું આપણે. આ તબક્કાની ચર્ચા કર્યા પછી આપણે એની વિગતવાર ચર્ચા કરીશું. તો જે શહેરી જમીન નથી, એટલે કે જે અપવાદરૂપ કેસ છે, એવા અપવાદ કયા કયા કરવેરામાં માન્ય ગણેલા છે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ. મિત્રો, જે જમીન પર કાયદા દ્વારા પૂર્ણ સંમતિથી બાંધકામ કરેલું હોય, તો કાયદા દ્વારા એ જગ્યાને જમીન શબ્દમાં લેવામાં આવતી નથી. મિત્રો, સમજવા લાયક વાત એ છે કે જેના ઉપર કન્સ્ટ્રક્શન થઈ ગયું છે, પહેલી વાત તો એ જ છે કે એને જમીન ગણી જ ના શકાય, એ જમીનની વ્યાખ્યામાં આવી જ ના શકાય. પછી એના ઉપર રહેઠાણ માટેનું મકાન બનાવેલું હોય કે પછી એના ઉપર કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ ઊભો કરેલો હોય, પરંતુ જો કાયદા દ્વારા એમાં બાંધકામ થઈ ગયું હોય તો કાયદો એને જમીન શબ્દમાં ગણતો નથી. મિત્રો, આવો જ એક બીજો છે, બીજો શબ્દ છે મિત્રો, જે જમીન ઓક્યુપાઈડ થયેલી છે ઉદ્યોગિક ઉપયોગ માટે, દેટ મીન ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે. તો ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે અગર કોઈ જમીન લેવામાં આવેલી હોય, એટલે કે કાયદા દ્વારા એ જમીનને ઉદ્યોગની જમીન તરીકે માન્યતા મળેલી છે, એટલે કે એનો હેતુ ઉદ્યોગ સ્થાપવાનો છે, એવી જમીન, સ્વાભાવિક વસ્તુ છે કે જમીન ખરીદ્યા પછી તાત્કાલિક તરત ઉદ્યોગ શરૂ થઈ શકતો નથી. માટે એ જમીન ખરીદ્યા પછી થોડો ટાઈમ એ એસીસીને, એ કરવેરા ભરનારને આપવો પડે છે. એ જે થોડો સમય એને આપવો પડે છે એ કેટલો, એટલે કે ઔદ્યોગિક હેતુ માટે ખરીદેલી જમીન કે જેનો ઉપયોગ ઔદ્યોગિક હેતુ માટે કરવાનો છે, મિત્રો, એ જમીન જો એને ખરીદી હોય તો કાયદો એને ફક્ત બે વર્ષ સુધી એનો સમાવેશ જમીન શબ્દમાં કરતો નથી. ખરીદ્યા પછીના 2 વર્ષ બાદ મિત્રો એ જમીન ફરીથી આપણા સંપત્તિ વેરાના મથાળ નીચે એ જમીન બની જાય છે. એક નાજુક વસ્તુ છે ખરીદીનો સમય ક્યારે ગણવો. તો મિત્રો, એના માટે એક આધારભૂત પુરાવો રજૂ કરી શકાય એવી વસ્તુને એ જમીન ખરીદીની તારીખ સાથે જોડીશું. જેમ કે જમીનના સોદા વખતે અથવા તો કોઈ પણ સોદા વખતે મોટાભાગે બહાનું આપવામાં આવે છે, એટલે કે એડવાન્સ થોડી રકમ ચૂકવવામાં આવે છે. મિત્રો, એ જે રકમ ચૂકવાય છે એ સોદાની શરૂઆત કહી શકાય, પરંતુ સોદો ન કહી શકાય. એટલા માટે જમીનનો જ્યારે દસ્તાવેજ થાય, એટલે કે ચોપડે એનું રજિસ્ટ્રેશન્સ થાય, ત્યારબાદ જ
તમે એ જમીનને જમીન ખરીદીની તારીખ સાથે લઈ શકો. એટલે કે રજિસ્ટ્રેશન તારીખ પછી 2 વર્ષ સુધી આ જમીન જો ઔદ્યોગિક હેતુ માટે ખરીદી હોય તો સંપત્તિવેરાના ધારા પ્રમાણે એને મિલકત શબ્દમાં લેવામાં આવતું નથી, એ મિલકત ગણાતી જ નથી. આવી જ એક બીજી વાત છે, એના જેવી જ, એના સાથે કનેક્ટેડ, એ છે કોઈ વ્યક્તિ જમીન ખરીદ વેચાણના ધંધા સાથે જોડાયેલો છે કે જમીન ખરીદે છે અને સારો ભાવ આવે તો એ જમીનને વેચી દે છે. જો મિત્રો, એ ધંધાકીય હેતુ સાથે સંકળાયેલું હોય, બંનેના અર્થ જુદા જુદા થાય છે. પેલી જમીન એવી છે કે જેના ઉપર ઉદ્યોગ સ્થાપવાનો છે, જેના માટે મેં આગળ વાત કરી એ પ્રમાણે 2 વર્ષની મુક્તિ મળે છે. અને આ જે વાત કરી રહ્યો છું એ એ જમીનનો જ સોદો કરવાનો છે, એટલે કે એ જમીન વેચી દેવાની છે. તો કાયદા દ્વારા આવી જમીન 10 વર્ષ સુધી સંપત્તિવેરા માટે એ મિલકત ગણાતી નથી. મેં ફરીથી તમને યાદ કરાવી દઉં, ઔદ્યોગિક હેતુ માટે જમીન ખરીદી હોય તો એ 2 વર્ષ માટેની મુક્તિ ધરાવે છે, અને જો એ જમીન ધંધાકીય હેતુ માટે એટલે કે સ્ટોક ઇન ટ્રેડ તરીકે, એટલે કે એનો વેચાણ કરવાના ઈરાદાથી એને ખરીદેલી હોય, જમીનનું વેચાણ કરવાના ઈરાદાથી, તો એવા સંજોગોમાં 10 વર્ષ સુધી એ સંપત્તિ તરીકે ગણી શકાય નહીં. આમ કુલ 3 વસ્તુ થાય છે કે જે જમીન હોવા છતાંય જમીનના મથાળ નીચે આવતું નથી. પહેલી વાત કરીએ પ્રમાણે કે જેના ઉપર કન્સ્ટ્રક્શનની એટલે કે બાંધકામની સરકારી પરવાનગી મળેલી છે, જેના ઉપર સરકારી પરવાનગી મળી ગઈ હોય તો પછી એ જમીન ગણાય નહીં. પછી એ બાંધકામ થયું હોય કે ન થયું હોય, અથવા તો બાંધકામ અંશત શરૂ કરેલું હોય પણ જેનામાં પરવાનગી મળી ગઈ હોય એને જમીન તરીકે ગણી શકાતી નથી. પછી એના ઉપર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ બનાવો કે પછી રહેઠાણ માટેનું મકાન બનાવો કે પછી આપ ગોડાઉન તરીકે એનો ઉપયોગ કરો, પણ જો એમાં બાંધકામ કરવાની NOC જો ગવર્મેન્ટ તરફથી, સરકાર તરફથી આપને મળેલી હોય તો એ જમીન પછી જમીન રહેતી નથી, માટે એને જમીન શબ્દમાં એનો સમાવેશ કરવામાં આવતો નથી. આ પહેલી વાત હતી. બીજી વાત મિત્રો હતી કે ઔદ્યોગિક હેતુ માટે ખરીદેલી જમીન, ફક્ત ને ફક્ત ઔદ્યોગિક હેતુ. ઔદ્યોગિક હેતુ માટે ખરીદેલી જમીન મિત્રો 2 વર્ષ સુધી કરવેરામાંથી સંપત્તિના મથારા નીચેથી નીકળી જાય છે, એને સંપત્તિ ગણાતી નથી. અને ત્રીજી અને મહત્વની વાત એ છે કે જમીન જ્યારે ધંધાકીય હેતુ માટે ખરીદવામાં આવે, એટલે કે સ્ટોક ઇન ટ્રેડ તરીકે ખરીદવામાં આવે, તો એવી જમીન પણ 10 વર્ષ સુધી સંપત્તિના મથારા નીચે આવતી નથી. મિત્રો, આપણી અંતિમ અને બીજી એક મહત્વની સંપત્તિની વાત કરીએ તો એ છે રોકડ સિલ્લક, જેને આપણે કેશ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ કેશ શબ્દમાં ચોપડે નોંધાયેલી ને ચોપડે નહીં નોંધાયેલી બધા જ પ્રકારની કેશ એટલે કે બધા જ પ્રકારની રોકડનો સમાવેશ થાય છે, જેની અંદર એક હિન્દુ અવિભક્ત કુટુંબ જેને આપણે HUF તરીકે ઓળખીએ છીએ, એક વ્યક્તિ અથવા કુટુંબ સંપત્તિવેરાના કાયદા પ્રમાણે 50,000થી વધુ જો રોકડ ધરાવતું હોય, ઇન કેશ રોકડા, તો 50,000થી વધારે રકમ એ સંપત્તિવેરામાં સંપત્તિ તરીકે ગણવામાં આવે છે. 50,000ની અંદર જો રોકડ સિલક હોય તો સંપત્તિવેરાના કાયદા પ્રમાણે એ સંપત્તિ ગણાતી નથી. એટલે 49,999 રૂપિયા તમારી પાસે હોય તો સંપત્તિવેરાની દૃષ્ટિએ મિલકત ન ગણાય,
પરંતુ જો તમારી પાસે 50,000 કે એનાથી વધારે રોકડ રકમ હોય તો કાયદો એને સંપત્તિની અંદર ઉમેરવાનું કહે છે. મિત્રો, આ વાતને વિસ્તૃતમાં સમજવા આપણે ઇલસ્ટ્રેશનની એક વાત કરીએ, એક ઉદાહરણ જોઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે સંપત્તિ કેવી રીતે ગણવામાં આવે છે. તમે જે લખેલી વિગતો છે એને ચકાસી શકો છો અને ચકાસ્યા પછી મેં જે તમને જણાવ્યું ઉપર મુજબ એ 6 વસ્તુમાં જેનો સમાવેશ થતો હોય અપવાદ સહિત એને સંપત્તિ તરીકે આપણે સમાવીશું અને એનું આપણે કુલ ટોટલ કરીશું, એટલે કે કુલ સરવાળો કરીશું. તેમજ એ સંપત્તિ ઊભું કરવા માટે કોઈ એસીસી અગર જવાબદારી એટલે કે દેવું ઊભું કરે છે તો આપણે એ કુલ સરવાળામાંથી એને બાદ કરીશું અને પછી જે આપણી આવશે જેને ચોખ્ખી સંપત્તિ એટલે કે નેટ વેલ્થ કહે છે એ સંપત્તિવેરાની દ્રષ્ટિએ કરપાત્ર સંપત્તિ માટે લાયક ગણાય, જેમાંથી એની પ્રમાણિત મુક્તિ બાદ કરવાથી કેટલો સંપત્તિવેરો ભરવો એ આપણે જાણી શકીએ છીએ. ફરી યાદ કરાવી દઉં, કુલ સંપત્તિ માઇનસ સંપત્તિ ઊભી કરવા માટે ઊભું કરેલું દેવું બરાબર ચોખ્ખી સંપત્તિ, અને ચોખ્ખી સંપત્તિમાંથી પ્રમાણિત મુક્તિ એટલે કે 30 લાખ રૂપિયા આપણે બાદ કરી દઈએ તો પછી જે વધે એના પછી જે વધે એ કરપાત્ર સંપત્તિ છે. ભારત સરકાર આ કરપાત્ર સંપત્તિ ઉપર 1% દરે કર વસૂલ કરે છે. ઇલસ્ટ્રેશન ઉદાહરણને સમજતા પહેલા આપણે ફરીથી જમીન અને મકાન બંને સામ્યતા ધરાવતી વસ્તુની થોડી વાત કરી દઈએ. કેટલાક મિત્રોને એ ખ્યાલ નથી આવતો કે જમીન શબ્દ અને પ્લોટ શબ્દ આ બંનેમાં શું ફરક છે. પ્લોટ અને જમીન એટલે કે જમીનનો પ્લોટ, એ બંને વચ્ચે મિત્રો કાયદો એવું કહે છે કે જો 500 ચોરસ મીટરની અંદરની જમીન હોય તો એને પ્લોટ ગણાય. જમીનની ખરીદી 500 ચોરસ મીટરથી ઓછી હોય તો એ પ્લોટ ગણાય, અને 500 ચોરસ મીટરથી અગર વધારે જમીન હોય તો એને તમે જમીન શબ્દ કહી શકો. તો જમીન ગણતા હોઈએ ત્યારે આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. જો તમે જમીન ખરીદી, ભલે ને શહેરી જમીન ખરીદી, પરંતુ 500 ચોરસ મીટરથી ઓછી જમીન ખરીદી તો એ 500 ચોરસ મીટરથી ઓછી જમીન જમીન શબ્દમાં આવતી નથી, એ પ્લોટ ગણાય છે. અને પ્લોટ હોય તો પછી પહેલા નંબરના મથારામાં જતું રહે, મતલબ કે મકાનના મથારા નીચે, એટલે કે આપણે જે રહેવા માટેની મકાનની વાત કરતા હતા એમાં એનો સમાવેશ થાય છે. એની એક ચર્ચા બીજી પણ અહીં સાથે આવરી લઉં હું કે ઘણી વખત એક વ્યક્તિ પાસે એકથી વધારે મકાન હોય છે. એકથી વધારે મકાન, જો એકથી વધારે મકાન ધરાવતો વ્યક્તિ હોય જેમાં પ્લોટ પણ લઈ શકો 500 ચોરસ મીટરની અંદર, એ પણ મકાનના જ એક મથારા નીચે આવી જાય છે, તો કોઈ પણ વ્યક્તિને રહેવા માટે એક મકાન જોઈએ, એ એક મકાનની જે કિંમત છે એના આધારે એ ખુદ નક્કી કરી શકે છે કે કયું મકાન રહેઠાણ માટે રાખવા માગે છે. એક મકાન જે સ્વરહેઠાણ માટે છે એ આપણે એને આવકવેરામાંથી મુક્ત આપી શકીએ છીએ. બીજી વાત એ છે કે વારસાગત મિલકતમાં એને પ્રાપ્ત થયેલું મકાન એ એની
મિલકત શબ્દ ગણાય છે, એટલે કે જે એને રહેઠાણ માટેનું એક મકાન જોઈએ એમાં એને પણ આવરી લઈ શકાય છે, એને લઈ શકાય છે. તો ત્રણ વસ્તુ થઈ, એને પોતે ખરીદેલું મકાન, વારસાગત પ્રાપ્ત થયેલું મકાન, અથવા તો જમીન તરીકે ખરીદી પરંતુ જો 500 મીટરથી ઓછું ખરીદ્યું તો એ પ્લોટ બને, તો એ પણ એક મકાનના સંદર્ભમાં આવે છે. એ સિવાય ગેસ્ટ હાઉસ ધરાવે, ફાર્મ હાઉસ ધરાવે, તો આ બધી વસ્તુ પણ મકાનના સંદર્ભમાં ગણી જાય છે. તો જે મકાન નામની આપણે મિલકત ગણીએ છીએ એની અંદર આ બધી વસ્તુનો સમાવેશ મિત્રો કરવામાં આવે છે. મકાન એટલે ફક્ત મકાન ન સમજતા આ બધી વસ્તુને અંદર ઉમેરી અને જો સમજશો તો જ મકાનનું સાચું અર્થઘટન તમે કરી શકશો સંપત્તિ વેરાના દ્રષ્ટિકોણથી. મિત્રો, સંપત્તિ વેરાના કોઈ પણ માફ કરજો કોઈ પણ વ્યક્તિનો સંપત્તિ વેરો ગણવા માટે તમારા પાસે જે આપેલી માહિતીઓ છે એની સંપત્તિની, એમાંથી મેં જે તમને જણાવ્યું એ 6 વસ્તુને તમે અલગ કરો. એ અલગ કર્યા પછી બાકીની વસ્તુને છોડી દો, કારણ કે બાકીની વસ્તુ સંપત્તિમાં આવતી જ નથી. હવે બાકીની વસ્તુ સંપત્તિમાં નથી આવતી તો એ 6 વસ્તુને બરાબર સમજી અને લેવી જોઈએ. એક બીજી ચર્ચા પણ અંદર ઇન્ક્લુડ કરી દઉં, ધારી લીધેલી સંપત્તિ. તો મેં જે ઉપર તમને ઉદાહરણ આપ્યું કે એક વ્યક્તિ પાસે 1 થી વધારે સંપત્તિઓ છે, તો જે બાકીના મકાનો તમે ગણો છો રહેઠાણ સિવાયના એ ધારી લીધેલી સંપત્તિ તરીકે ઉમેરી શકો, ડીમ્ડ અસેટ જેને ઇંગ્લિશમાં કહે છે. આ ધારેલી સંપત્તિ પણ સંપત્તિવેરાના મથારા નીચે જો આવતી હોય તો લેવામાં આવે છે. મિત્રો, આમ એક વ્યક્તિની કુલ 6 બાબતો, 6 બહુ મુખ્ય બાબતો, એની પેટા નિયમો, એના અપવાદો સાથે જો તમે તૈયાર કરો તો તમે એક વ્યક્તિની સંપત્તિ ભરવાની જવાબદારી કેટલી થાય છે ત્યાં સુધી તમે પહોંચી શકો છો. એ સાથે બીજી પણ એક વાત કહી દઉં કે સંપત્તિનું મૂલ્યાંકન એટલે કે એની જે કિંમતની આકારણી થાય છે એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. ધારો કે આપણે જમીન 2000